નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણી રહ્યા છીએ ધોરણ ચાર પાંચ નંબર એક કોમ્પ્યુટર પરિચય આપણે અગાઉ જોયું કે કોમ્પ્યુટર શું છે કોમ્પ્યુટર શું છે એક ઇલેક્ટ્રોનિક મશીન તો આજે આપણે ભણી રહ્યા છે એનો પાર્ટ ટુ કે કોમ્પ્યુટરના કાર્યો કમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરીએ તો આપણે થોડુંક આગળ વિશે માહિતી મેળવી લઈએ તો કોમ્પ્યુટર શું છે કે કોમ્પ્યુટર એક આપણું શારીરિક શ્રમ અને માનસિક શ્રમ ઘટાડે છે એના માટે જે સાધન બનાવવામાં આવ્યું છે કોમ્પ્યુટર છે એ કેવું યંત્ર છે ઇલેક્ટ્રોનિક યંત્ર જેના ચાર મુખ્ય ભાગો હતા આપણે જોયા હતા કેટલા હતા મુખ્ય ભાગો ચાર મોનિટર કીબોર્ડ માઉસ સીપીયુ અને એના બાહ્ય ભાગો પણ હતા એટલે કે ગૌણ ભાગો પ્રિન્ટર સ્કેનર સ્પીકર એ બધા કેવા ભાગો છે ગણ ભાગો છે હવે આપણે જોવાના છે કોમ્પ્યુટરના કાર્યો તો કોમ્પ્યુટરના મુખ્ય કેટલા કાર્યો છે ત્રણ કાર્યો છે ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ કોમ્પ્યુટર કેટલા ભાગમાં કામ કરે છે ત્રણ ભાગમાં એટલે કે કોમ્પ્યુટરને બી કાર્ય કરવા માટે પણ ભાગ પાડવામાં આવે છે એને ઇનપુટ આપવામાં આવે છે ત્યાર પછી એનું પ્રોસેસિંગ થાય છે અને પછી આપણને આઉટપુટ મળે છે તો આપણે જોઈએ ઇનપુટ ઇનપુટ ભાગો એટલે કે ઇનપુટ શું છે તો કોમ્પ્યુટરમાં દાખલ કરતા ડેટાને ઇનપુટ કહે છે એટલે કે કોમ્પ્યુટરની અંદર આપણે જે પણ ડેટા દાખલ કરીએ એને શું કહેવાય છે ઇનપુટ તો ડેટા કેવા હોય છે અંકો હોય છે અક્ષરો હોય છે કે ચિત્રો હોય છે ગમે તે રીતે પણ ઇનપુટ હોઈ શકે છે તો આપણે એને શું કયા ડેટા કહેવાય છે ઇનપુટ ડેટા કહેવામાં છે એટલે કે આપણે જે કોમ્પ્યુટરની ડેટા નાખીશું એને ઇનપુટ ડેટા કહેવામાં આવે છે તો ઇનપુટ ડેટા આપણે કઈ રીતે નાખી શકીએ તો ઇનપુટ ડેટા નાખવા માટે પણ એના સાધન હોય છે તો ઇનપુટ કરવા માટે કયા સાધન છે તો કીબોર્ડ માઉસ એ કયા ડિવાઇસ છે ઇનપુટ ડિવાઇસ કે જેના દ્વારા આપણે કોમ્પ્યુટરની અંદર માહિતી નાખી શકીશું પછી આવે છે પ્રોસેસિંગ પ્રોસેસિંગ એટલે શું કે ઇનપુટ પર કોમ્પ્યુટર જે પ્રક્રિયા કરે તેને પ્રોસેસિંગ કહે છે પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા તો ઇનપુટના ડેટા જે ડેટા આપણે નાખ્યા કોમ્પ્યુટરની અંદર એની ઉપર પ્રક્રિયા કરે છે તેને શું કહેવાય છે આપણે પ્રોસેસિંગ એટલે કે સૂચનાઓ પ્રમાણે ડેટા પર કામ કરે છે કે આપણે જેવી સૂચના આપીએ કોમ્પ્યુટરને એ પ્રમાણે ડેટા પર કામ કરે છે કયા ડેટા પર જે આપણે ઇનપુટ કરેલા હોય એ ડેટા પર કામ કરે છે કોણ પ્રોસેસિંગ યુનિટ પ્રોસેસિંગ યુનિટમાં કોણ આવે કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ સીપીયુ સીપીયુનું ફૂલ ફોર્મ શું છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે પ્રોસેસ કરવાનું કામ કોનું છે પ્રોસેસિંગ યુનિટનું કામ છે તો પ્રોસેસિંગ યુનિટમાં કોનું નામ આવે છે સીપીયુ સીપીયુ શું છે એક પ્રોસેસિંગ યુનિટ છે કે જેમાં આપણા ડેટા પ્રોસેસ થાય છે પછી છે આઉટપુટ ઇનપુટ પર પ્રોસેસિંગ કર્યા પછી કોમ્પ્યુટર જે માહિતી આપે છે તેને આઉટપુટ કહે છે એટલે કે આપણે કોમ્પ્યુટરની અંદર ઇનપુટ નાખી દીધું એ ઇનપુટ ડેટા પર પ્રોસેસ કરે સીપીયુ સીપીયુ એની પર પ્રોસેસિંગ કરે અને ત્યાર પછી આપણને જે રિઝલ્ટમાં રહે એને શું કહેવાય પ્રોસે આઉટપુટ ડિવાઇસ એટલે કે આઉટપુટ કહેવામાં આવે છે તો આઉટપુટ ડિવાઇસ કયા છે તો આપણે કહી શકીએ કે મોનિટર મોનિટર એક આઉટપુટ ડિવાઇસ છે મોનિટર ઇનપુટ ડિવાઇસ પણ છે અને આઉટપુટ ડિવાઇસ બંને છે કઈ રીતે તો આપણે ઇનપુટ ડિવાઇસથી જે ડેટા નાખશો આપણને ક્યાં દેખાશે મોનિટરની ઉપર તો એ દેખાવાનું કામ કરનું છે આઉટપુટ એટલે કે બંને ડિવાઇસ કામ કરે છે મોનિટર ત્યાં પછી જે સ્પીકર સ્પીકર પર શું છે એક આઉટપુટ ડિવાઇસ છે કારણ કે આપણે કોમ્પ્યુટરની અંદર જે કામ કરશે આપણને બહાર અવાજ આવશે એટલે કે એક પર આઉટપુટ ડિવાઇસ કહેવાય છે એટલે કે કોમ્પ્યુટર કઈ રીતે કામ કરે છે ત્રણ ભાગમાં ઇનપુટ પ્રોસેસિંગ આઉટપુટ આઈપીઓ સિસ્ટમથી કામ કરે છે જેમ કે આપણે આઉટપુટને મોનિટર પર જોઈ શકાય છે તેમજ કાગળ પર છાપી શકાય છે એટલે કે આઉટપુટ જે પણ એને આપણે મોનિટર પર પણ જોઈ શકીએ છીએ અને આપણા કાગળ ઉપર પર છાપી શકીએ છીએ એટલે કે સોફ્ટ કોપી અને હાર્ડ કોપી કોમ્પ્યુટરની અંદર જે આપણને દેખાય છે એને શું કહેવાય સોફ્ટ કોપી અને આપણને જે પેપર પર દેખાય છે એને શું કહેવાય છે હાર્ડ કોપી કહેવાય છે એટલે કે કાગળ પર છાપી શકીએ કોના દ્વારા તો પ્રિન્ટર દ્વારા આપણે છાપી શકીએ છીએ હવે એક ઉદાહરણ જોઈએ ઇનપુટ પ્રોસેસિંગ તથા આઉટપુટ કઈ રીતે કરે જેમ કે તમે ઘંટી તો છે અનાજ દરવાની ઘંટી જોઈ લઈ કે જેનાથી આપણે અનાજ દરે છે અને આપણને આઉટપુટમાં શું મળે છે લોટ મળે છે ને કે ઘંટી હશે એમાં આપણે શું નાખીશું અનાજ નાખીશું અનાજ નાખશે એટલે અંદરની અંદર પ્રક્રિયા થાય છે પ્રક્રિયાની અંદર થાય એ ઘંટીની અંદર પ્રક્રિયા થાય છે કે જે મોતર હશે એ ફરશે પછી અનાજ દળાશે અને અનાજ દળીને આપણને બહાર શું મળશે એક લોટ એટલે કે ઇનપુટ થયું આમાં પ્રક્રિયા થઈ કોમ્પ્યુટરની રીતે કે ઇનપુટમાં શું નાખ્યું આપણે અનાજ પ્રક્રિયા ક્યાં થઈ ઘંટીની અંદર અને આઉટપુટ ક્યાં મળ્યું બહાર આઉટપુટમાં આપણને શું મળ્યું અનાજ એટલે કે આપણે જોઈ શકીએ ઉપરના પાત્રમાં ઓળવામાં આવતું અનાજ તે ઇનપુટ છે આપણે જે અનાજ ઓળ્યું એને શું કહેવાય ઇનપુટ એની અંદર જે પ્રક્રિયા થઈને એને પ્રોસેસિંગ અને બહાર જે આપણને મળે છે લોટ એને શું કહેવાય આઉટપુટ તો આપણે કોમ્પ્યુટર કઈ રીતે કામ કરે છે આ જ રીતે ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ ઇનપુટ આપશું પ્રોસેસ થશે અને આપણને આઉટપુટ મળશે સમજ પડી હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો પહેલું શું છે કૌશમાં આપેલા શબ્દોની મદદથી કોમ્પ્યુટરના વિવિધ ભાગોના નામ આપો એટલે કૌશમાં આપ્યા છે આપણને ઘણા બધા નામ અને આપણે આ બધા ભાગ જોવાના છે તો એક ભાગ પ્રમાણે આપણે એને નામ આપવાનું છે તો પહેલું છે આપણને મોનિટર એક ટીવી જેવું દેખાય છે તો એ શું છે મોનિટર ત્યાર પછીની બાજુમાં જ એક લંબચરસ ડબ્બા જેવું દેખાય છે એને આપણે શું કહેશું સીપીયુ એની નીચે ઘણા બધા બટન્સ દેખાય છે અને એક લાંબુ લોમચરસ જેવું એક આપણને એક ડબ્બા જેવું એ પણ દેખાય છે પેની ઉપર શું છે ઘણા બધા બટન્સ છે તો એ બટન્સને શું કહેવાશે કીબોર્ડ ત્યાર પછી આપણને એક નાનું માઉસ ઉંદર જેવું દેખાય છે નાનું તેને શું કહેવાશે માઉસ અને બાજુમાં શું છે પ્રિન્ટર પ્રિન્ટર દ્વારા શું થાય કે કોમ્પ્યુટરની અંદર જે પણ માહિતી હોય એ આપણે કાગળ ઉપર છાપી શકીએ છીએ હવે છે પ્રશ્ન નંબર બે કૌશમાં આપેલા શબ્દોની મૃતથી ખાલી જગ્યા પૂરો પહેલું છે હાથ પગ વડે આપણે જે કામ કરીએ તેને ખાલી જગ્યા કહે છે શું કહેવાય આપણે જે પોતે હાથ પગ વડે કામ કરીએ એને શું કહેવાય શારીરિક શ્રમ એટલે કે આપણે એમાં જવાબ શું લખશું શારીરિક શ્રમ એટલે કે આપણે પોતે જે કામ કરીએ એને શારીરિક શ્રમ કહેવાય ત્યાર પછી ખાલી જગ્યાએ યંત્ર છે શું યંત્ર છે તો કોમ્પ્યુટર એક યંત્ર છે એટલે એમાં જવાબ શું આવશે કોમ્પ્યુટર પુસ્તક યંત્ર નથી પુસ્તક યંત્ર છે નથી બુદ્ધિ દ્વારા કરવામાં આવતા કાર્યને ખાલી જગ્યા કહે છે એટલે કે બુદ્ધિ દ્વારા આપણે જે કામ કરીએ આપણી બુદ્ધિનો યુઝ કરીને એને શું કહેવાય માનસિક શ્રમ શારીરિક શ્રમ એટલે કે આપણે હાથ પગ ચલાવીએ છીએ તો એ આપણે હાથ પગ આપણી જાતે આપણે શરીરથી કરીએ છીએ પણ મગજથી આપણે વિચારીએ છીએ એ કયું શ્રમ કહેવાશે માનસિક શ્રમ દાખલા ગણવા માટે ખાલી જગ્યા શ્રમ છે આપણે દાખલા ગણવા તો આપણે મગજનો ઉપયોગ કરવો પડે એટલે એને કયો શ્રમ કહેવાશે માનસિક શ્રમ દોડવું તે ખાલી જગ્યા છે હાથ પગ વડે આપણે દોડશું તો એને કયો શ્રમ કહેવાશે શારીરિક શ્રમ કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ખાલી જગ્યા કહે છે આપણે કોમ્પ્યુટરની અંદર ડેટા દાખલ કરવાના છે તો એને શું કહેવાશે ઇનપુટ કોમ્પ્યુટર દ્વારા અપાતી માહિતીને ખાલી જગ્યા કહે છે એટલે કે કોમ્પ્યુટર દ્વારા આપણે જે માહિતી આપશું એટલે કે ઇનપુટ કર્યા પછી જે પ્રક્રિયા પછી આપણને જે રિઝલ્ટ મળશે ને શું કહેવાશે આઉટપુટ ઇનપુટ પર કોમ્પ્યુટર જે પ્રક્રિયા કરે છે તેને ખાલી જગ્યા કહે છે એટલે કે આપણે કોમ્પ્યુટરને ઇનપુટ આપ્યું હવે એની પર પ્રક્રિયા કરવાની તો એને શું કહેવાશે પ્રોસેસિંગ પ્રોસેસિંગ એટલે શું પ્રક્રિયા ખાલી જગ્યાએ કોમ્પ્યુટરનો એક ભાગ છે કોમ્પ્યુટરનો એક ભાગ શું છે તો કીબોર્ડ બ્લેકબોર્ડ કોમ્પ્યુટરનો ભાગ નથી કયો છે કીબોર્ડ કોમ્પ્યુટરના મુખ્ય કેટલા ભાગો છે ચાર કયા કયા કીબોર્ડ માઉસ સીપીયુ અને મોનિટર તો કોમ્પ્યુટરનો એક ભાગ કયો છે તો કીબોર્ડ ખાલી જગ્યાને મોનિટર પર જોઈ શકાય છે કોને મોનિટર પર જોઈ શકાય છે તો આઉટપુટની એટલે કે જે આપણને રિઝલ્ટ મળે છે આપણે ક્યાં જોઈશું મોનિટરની ઉપર પ્રોસેસિંગ એ શું છે પ્રક્રિયા છે એ કોમ સીપીયુની અંદર પ્રક્રિયા થશે એટલે આપણે જોવાશે નહીં